આરોપી ગેંગ દ્વારા ખૂબ જ જોખમી રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું અને બે તરફ ગેસના બોટલ મૂકી વચ્ચે એ પાઇપ ગોઠવી બોટલ એકબીજા તરફ દબાવવામાં આવતા હતા. સિમ્પિંગ સાથે એટલી વોલ્ટ દબાવવા ગેસ ભારી નીકળતી હતો તો બીજા તરફ ખાલી સિલિન્ડર ભરવામાં આવતો હતો. તો તમને જણાવી દઈએ કે આ મોટો એક બનાવો સામે આવી રહ્યો છે. ભરૂચ પોલીસે આ પર્દાફાશ કર્યો હતો. તો ભરૂચ પોલીસે ટૂંક સમયમાં બીજા વખત એલપીજી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ આવા જ ગામીના ઘરેલું એલપીજી ગેસની બોટલમાંથી ગેસની ચોરી કરી રિફિલિંગ કરતા ગેંગને ઝડપી પાડ્યું હતું. તો તમને જણાવી દઈએ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. 22 ફેબ્રુઆરી રોજ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડર ગેસ રિફિલિંગ કરવાનો કૌભાંડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યું હતું અને આ મામલાના 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે અને 80 ગેસ સિલિન્ડર સાથે લાખો રૂપિયા અને મુદ્દાવાળનો કબજો પણ કરવામાં આવી રહ્યો છે. માહિતીના અનુસાર ભરૂચ સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી અને ત્યાં દરમિયાન જ આ બનાવો ઘટ્યો હતો અને અહીં ઘરેલું વપરાશના ગેસની બોટલમાંથી એલ્યુમિનિયમની ધાતુની પાઇપની મદદથી ભરેલી ગેસ બોટલમાંથી ખાલી ગેસની બોટલમાં ગેસનું રિફિલિંગ કરી ચોરી કરવાનો જે બનાવો છે સામે આવ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ ઉપરથી લાલચંદ મોહરનામ વિષ્ણોઈ અને સમુદર નામ વિષ્ણોઈ મહિપાલ કિશન સુનિલભાઈ માંગીલાલની ધરપકડ પણ કરવામાં આવી દીધી છે અને આ અત્યંત જોખમ રીતે ગેસ રિફિલિંગનું કૌભાંડ પણ સામે આવ્યો છે.